હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે ગોળ કેરીનું અથાણું બનાવીશું અને એ પણ ઇન્સ્ટન્ટ બનાવીશું. ગોળ કેરીનું અથાણું આપણે જ્યારે પણ બનાવીએ ત્યારે કેરીના ટુકડા કરવાના હોય, કેરીના ટુકડા કરી અને એને મીઠું હળદર લગાવી અને બે રાત સુધી આપણે રહેવા દેતા હોઈએ છીએ અને બે રાત રહી જાય પછી એને કોરા કરી અને પછી બનાવતા હોય છે. પણ આજે આપણે આ અથાણું એકદમ ઇન્સ્ટન્ટ બનાવીશું. અત્યારે મેં તોતાપુરી કેરી લીધી છે. તોતાપુરી પણ કેરી લઈ શકાય, રાજાપુરી પણ કેરી લઈ શકાય, તમને જે પણ ઈચ્છો વનરાજ કેરી લેવી હોય તો એ પણ લઈ શકાય. ખાસ કેરી કઈ લેવી એ અગત્યનું એટલા માટે છે કે એનામાં દળ હોવો જોઈએ, એટલે કે કેરી છે સરસ રીતે થીક હોવી જોઈએ. તો કેરીનું જે અથાણું છે, ગોળ કેરીનું અથાણું, એ ખૂબ જ સરસ તૈયાર થશે. તો આવી રીતે સૌથી પહેલાં આપણે એની છાલ કાઢી લેવાની છે, કેરીની છાલ કાઢી લેવાની છે. ઘણા લોકો ગોળ કેરીનું અથાણું બનાવે ને ત્યારે છાલ રાખતા હોય છે, પણ મારા ઘરમાં હું જ્યારે પણ બનાવું ને ત્યારે એની છાલ કાઢી લેતી હોઉં છું. અને આ અથાણું છે એ પણ જો તમે ફ્રીજમાં રાખશો ને તો 12 મહિના સુધી એઝ ઇટ ઇઝ એવું ને એવું જ રહેશે, જરા પણ બગડશે નહીં અને ફૂગ પણ નહીં આવી જાય. તો આવી રીતે કેરીની છાલ આપણે ઉતારી લેવાની છે. અને પછી એના કેરીની છાલ એકદમ સરસ ઉતારી લીધી છે અને હવે એના ટુકડા કરી લેવાના છે. એના માટે સૌથી પહેલાં આ રીતે જો કેરી કેટલી સરસ દળવાળી છે અને એકદમ સરસ કાચી છે અને તાજી છે. જ્યારે પણ કેરી તમે લ્યો ને ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે કેરી છે ને એકદમ તાજી લેવાની છે. ક્યાંય પોચી પડી ગઈ હોય, પીળી પડી ગઈ હોય એવી કેરી અથાણા માટે નથી વાપરવાની. જો એવી કેરી તમે અથાણા માટે વાપરશો ને તો એ કેરીના કારણે તમારું અથાણું બગડી જશે, એની અંદર ફૂગ પણ આવી જશે. હવે કેરીના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. આવી રીતના આપણે મીડિયમ સાઇઝના એના ટુકડા કરી લઈશું. આટલા ટુકડા કરવાના છે. તો આપણે કેરીને છોલી લીધી છે અને હવે એના બધા જ ટુકડા કરી લેવાના છે. જો હવે આ કેરી છે મેં એને સુધારીને રાખી દીધી છે. હવે જેટલા પ્રમાણમાં કેરી લઈને એટલા જ પ્રમાણમાં ગોળ લેવાનો છે. અને જો કિલામાં તમે મેઝરમેન્ટ કરતા હો, એટલે કે 1 કિલો કેરી લેતા હો, તો એની સામે 1.25 કિલો ગોળ લેવાનો છે. કારણ કે છોતરા અને ગોટલા આ બંને આપણે આમાંથી કાઢી લીધા છે, પણ બાઉલનો આપણે માપ લઈ રહ્યા છીએ. એટલા માટે એક બાઉલ તમે જ્યારે કેરી લેતા હો ત્યારે એની સામે 1 બાઉલ ગોળ લેવાનો છે અને એનાથી 1/2 બાઉલમાં ગોળ કેરીનો મસાલો લેવાનો છે. આ મેં ગોળ કેરીનો મસાલો લીધેલો છે. હવે આ મસાલાની તમને રેસીપી જો જોઈતી હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મોકલાવીશ. મેં અગાઉ આ ગોળ કેરીના મસાલાની રીત તમને આપેલી છે કે ઘરે તમે કેવી રીતે બનાવી શકો, તો એવી રીતે તમે એકદમ ઇઝીલી ઘરે બનાવી શકો છો. એમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, થોડા પ્રમાણમાં વરિયાળી હોય છે અને એની સાથે મીઠું અને લાલ મરચું, આ બધી જ વસ્તુ અને તેલનું મિશ્રણ હોય છે. આ રીતે મિક્સ કરી અને આ મસાલો તૈયાર કરેલો છે. એટલે જે પ્રમાણમાં કેરી હોય એનાથી 1/2 પ્રમાણમાં મસાલો લેવાનો છે અને કેરીના પ્રમાણ જેટલો જ ગોળ લેવાનો છે. બસ આ મેઝરમેન્ટ તમે યાદ રાખશો તો તમારો ગોળ કેરીનો જે અથાણું છે એકદમ પરફેક્ટ તૈયાર થશે. તો હવે આપણે આ જે કેરી છે એને 1 બાઉલમાં લઈ લઈશું. આ બાઉલમાં કેરી લઈ લેવાની છે અને કેરીમાં મીઠું અને હળદર લગાવી લેવાનું છે. હવે જ્યારે પણ તમે કોઈ પણ અથાણા બનાવતા હો ને ત્યારે જે મીઠુંનો ઉપયોગ કરો ને એ મીઠું દેશી મીઠું લેવાનું છે. એના કારણે એટલે કે દેશી મીઠુંનો ઉપયોગ કરશો. મેં જ્યારે પણ આ મસાલો બનાવ્યો ને ત્યારે પણ દેશી મીઠું લીધું છે અથવા તો રો મીઠું. તો આવી રીતે આ મીઠુંનો ઉપયોગ કરવાનો છે. 1 ચમચી આપણે મીઠું ઉમેરી લઈશું અને એની સાથે 1/2 ચમચી હળદર ઉમેરી લઈશું. આ બંનેને મિક્સ કરી લેવાનું છે. 1/2 ચમચી હળદર ઉમેરી લઈશું. હવે આ મીઠું અને હળદરને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એટલે કે એને આવી રીતે કરી અને ઉછાળી લેવાનું છે. હવે આમ કરી અને એને 1/2 કલાક માટે રહેવા દેવાનું છે. 1/2 કલાક રહેવા દેવાથી એની અંદર પાણી છૂટું પડશે અને કેરી છે થોડી સોફ્ટ થશે. પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. હવે આને આપણે 1/2 કલાક માટે રેસ્ટ આપી દઈએ. જો કેરીના ટુકડા છે એમાંથી રસો છૂટવા લાગ્યો છે, એટલે કે પાણી છૂટવા લાગ્યું છે અને સરસ રીતે મીઠું અને હળદર સરસ રીતે ચડી ગયા છે. આ રીતે આપણે કેરીને તૈયાર કરી લીધી છે. હવે એનો વઘાર કરવાનો છે. એના માટે આપણે તેલ લઈશું. હવે તેલમાં હું સરસ્યું તેલ અને સિંગ તેલ બંને મિક્સ લઈ રહી છું. એટલે 3 ટેબલસ્પૂન જેટલું, 2-3 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ લઈશું. એની સાથે 2 ટેબલસ્પૂન સરસ્યું તેલ લઈશું.
તમને ફક્ત સરસ્યું ગમતું હોય તો સરસ્યું લઈ શકો છો. ઘણાને સિંગતેલ જ ગમતું હોય છે, સરસિયાની સુગંધ નથી ગમતી હોતી, તો તમે ફક્ત સિંગતેલ જ લઈ શકો છો. અત્યારે મેં બેનું પ્રમાણ અડધું અડધું લીધું છે. તમે ઈચ્છો તો વધારે સિંગતેલ અને ઓછું સરસ્યું તેલ એવી રીતે પણ લઈ શકો છો. તમારા ઘરમાં જે પ્રમાણે સ્વાદ ખવાતો હોય એ પ્રમાણે તમે એની અંદર કોમ્બિનેશન કરી શકો છો. હવે આ તેલને ગરમ કરી લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર બે આખા લાલ મરચાં સૌથી પહેલાં આપણે ઉમેરવાના છે. આ બે આખા લાલ મરચાં ઉમેર્યા, સાથે 8-10 મરી ઉમેરી લઈશું, 1 ચમચી વરિયાળી ઉમેરીશું. વરિયાળીનો સ્વાદ પણ આમાં બહુ જ સરસ લાગતો હોય છે. હવે એની અંદર આપણે જે આ કેરી તૈયાર કરી હતી એ ઉમેરી લેવાની છે. પાણી જરા પણ નથી ઉમેરવાનું. કેરીનું જે પાણી સૂક્યું છે ને એનાથી જ કેરીના ટુકડા સરસ રીતે ચડી જશે. અત્યારે મીઠું પણ આપણે મીઠું અને હળદર બંને ઉમેર્યા છે, એની સાથે જ આપણે આ મસાલો કરી લેવાનો છે. એટલે કે કેરીને ચડવવાની છે. આની અંદર ઉપરથી એક્સ્ટ્રા પાણી કાંઈ પણ નથી ઉમેરવાનું. જો ઉપરથી તમે એક્સ્ટ્રા પાણી ઉમેરશો ને તો અથાણું બગડી જવાનો ડર લાગશે. અને કેરીને થોડી સોફ્ટ કરી લેવાની છે, એટલે કે બહુ વધારે ઓવરકૂક નથી કરી લેવાની. કારણ કે પછી પણ તમે એને રાખશો ને તો ધીમે ધીમે એ જે કેરી છે એ સોફ્ટ થતી રહેશે અને મસાલામાં એકદમ સરસ રીતે ભળી જશે. તો અત્યારે આપણે એને ઢાંકીને 1 મિનિટ માટે કૂક કરી લઈશું. ચેક કરી લઈએ. જો કેરીનું ટેક્સચર એકદમ ચેન્જ થઈ ગયું છે અને કેરી થોડી ઘણી ચડી પણ ગઈ છે. બસ આ જ રીતે ચડવાની છે, એકદમ મેશ થઈ જાય એવું નથી કરવાનું. હવે એની અંદર આપણે જે ગોળ છે એ ઉમેરી દઈશું. હવે છે ને આપણે થોડી વાર માટે ફ્લેમ ઓફ કરી દેવાની છે. ફ્લેમ ઓફ કરી અને ગોળને મેલ્ટ થવા દેવાનું છે. કારણ કે આ જે પોઈન્ટ છે ને એના ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જો આમાં તમે વધારે પ્રમાણમાં ગોળને મેલ્ટ કરશો એટલે કે ગોળ ગરમ વધારે થઈ જશે અને ગોળની જો ગોળનો પાયો વધારે પ્રમાણમાં બની જશે ને તો છે ને તમારી જે અથાણું છે એમાં એકદમ બહુ જ કડક કઠણ થઈ જશે અને જરાય સરસ એનો સ્વાદ નહીં આવે અને જે અથાણાનો ટેક્સચર છે અને ટેસ્ટ છે બંને ચેન્જ થઈ જશે. એટલે હમણાં આપણે ગેસ બંધ કરી દીધો છે અને 1 મિનિટ માટે આપણે એને આ રીતે હલાવતા રહીશું જેથી કરીને ગોળ ધીમે ધીમે મેલ્ટ થવા લાગે અને પછી આપણે 1 મિનિટ માટે ફ્લેમને ઓન કરી દઈશું જેથી કરીને ગોળ છે એ સરસ રીતે ભળી જાય અને આપણે જે ટેક્સચર જોઈએ છે એવું મળી જાય. જો અત્યારે પણ તમને દેખાઈ રહ્યો છે કે ગોળ છે, આવી રીતે તમે ટુકડા પણ લઈ શકો છો અથવા તો ખાંડીને લેશો તો વધારે સારું છે ટુકડા લેવાને બદલે, તો એકદમ સરસ રીતે રસો તમારો તૈયાર થઈ જશે. જુઓ ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે અને એનો સરસ મજાનો રસો થઈ ગયો છે. ક્યાંક નાના નાના ટુકડા હશે તો એ પણ મેલ્ટ થઈ જશે. ફ્લેમ ઓન કરીને એને ઉકાળવાનું નથી કે ગરમ નથી કરવાનું. ખાસ ગેસ ઉપર આપણે જે કેરીવાળી પ્રોસેસ કરી એ ખાસ કરવાની છે જ્યારે આપણે આવી રીતે ઇન્સ્ટન્ટ ગોળ કેરીનું અથાણું બનાવતા હોય ત્યારે. એના કારણે કેરી છે એ ચરી જશે અને એના કારણે અથાણું છે એ લાંબો ટાઈમ સુધી ટકી શકશે. હવે આ મિશ્રણ છે ને એને ઠંડુ થવા દેવાનું છે. સૌથી પહેલાં આમાં મીઠું ઉમેરી લેશું. આપણે કેરીના ભાગનું મીઠું હતું, કેરીને મીઠું અને હળદર તો લગાવ્યા હતા પણ આપણે ગોળ પણ ઉમેર્યો છે એટલે થોડા પ્રમાણમાં, એટલે કે અમે જ્યારે પણ આપણે અથાણું બનાવતા હોય ને ત્યારે એની અંદર મીઠુંનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે. તો અત્યારે આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી લીધું છે અને હવે આ મિશ્રણ છે ને એને ઠંડુ થવા દેવાનું છે. કારણ કે જ્યારે આપણે ગોળકેરીનો મસાલો ઉમેરશું ને ત્યારે આ મસાલો જ્યારે આ મિશ્રણ છે ને ત્યારે એકદમ ઠંડુ થયેલું હોવું જોઈએ. જો મિશ્રણ ગરમ હશે ને તો એ અથાણું છે ને એનો કલર કાળો પડી જશે. કારણ કે આપણે જે મસાલો તૈયાર કરેલો છે આ મસાલામાં આપણે મરચું પાવડર ઉમેરેલું છે અને મરચું પાવડર ગરમ થતાં તરત જ એનો કલર શ્યામ થઈ જતો હોય છે. એટલા માટે હંમેશા જ્યારે પણ મસાલો ઉમેરો ત્યારે સૌથી છેલ્લે, એટલે કે એકદમ મિશ્રણ ઠંડુ થઈ જાય ને પછી જ ઉમેરવાનું છે. તો હવે આપણે આ આ મિશ્રણને ઠંડુ કરી લઈએ અને પછી એની અંદર આપણે મસાલો મિક્સ કરીશું. જો હવે આનું તમે મિશ્રણ જોઈ શકો છો કે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, ગોળ પણ સરસ રીતે ઓગળી ગયો છે. હવે એની અંદર આપણે આ જે મસાલો છે એ ઉમેરી લેવાનો છે. ગોળકેરીનો જે મસાલો છે એ આપણે ઉમેરી લઈશું.
પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. એક વાટકી આપણે, અડધી વાટકી આપણે મસાલો લીધેલો છે. આપણે જે રીતે મેઝરમેન્ટ કર્યું હતું એ પ્રમાણે યાદ રાખવાનું છે અને એ પ્રમાણે આપણે મસાલો ઉમેરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી એકદમ સરસ આવી ગઈ છે, એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને ગોળ કેરીનું અથાણું જેવું તમે બનાવતા હો છો ને, કે જેને તમે બનાવવામાં 2-3 દિવસ જાય છે આખી પ્રોસિજર કરવામાં, એ પ્રોસિજર ફક્ત અને ફક્ત 1/2 કલાકમાં તૈયાર થઈ જાય છે અને એકદમ ઝટપટ એવી આ રેસીપી છે. તો ચોક્કસથી ફોલો કરજો અને ચોક્કસથી આ રીતે તમે ગોળકેરીનું અથાણું બનાવજો અને બનાવો તો મારી સાથે ફોટો પણ શેર કરજો. એકદમ સરસ શાઇનિંગ આવી ગઈ છે અને આ અથાણું ખાવા માટે એકદમ તૈયાર છે. તમે હમણાં જ ખાઈ શકો છો, એક દિવસ રહેવા દેશો તો મસાલો સરસ રીતે ભળી જશે. અત્યારે પણ ભળી જ ગયો છે પણ 1-2 કલાક પછી વધારે સરસ રીતે ભળી જશે. તો ગોળકેરીનું અથાણું તૈયાર છે, હવે આપણે એને સર્વ કરી લઈએ.